થેન્ક યુ વેરી મચ સુમૈયાબેન. કોઈએ કહ્યું છે ચેમ્પિયન્સ પોતાના વિચારો રજૂ કરશે. શેખ મોહમ્મદ અશફાક, સીએ આઈપીસીસી સ્ટુડન્ટ. અસલામ અલેકુમ. આજની સભાના પ્રમુખ શ્રી, અતિથિ વિશેષ, સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવો અને મારા વાલા શ્રોતા મિત્રો, હું અશફાક શેખ મનુ બરવાલા હોસ્ટેલનો સ્પોન્સર સીએ સ્ટુડન્ટ છું અને સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા અહીં અભ્યાસ કરે છે. આજે ફક્ત સુરત કે ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં 20% જેટલી મુસ્લિમ વસ્તી છે, પરંતુ સીએમાં માત્ર 3.5% જ સીએ અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છે. અને યાસ્મીન બેને જેમ જણાવ્યું તેમ કન્યાઓને પણ શિક્ષણ માટે ખૂબ જ જરૂર છે, તે માટે અલ્હમ્દુલિલ્લાહ પીમેટે જે પ્રકારનું આયોજન કર્યું છે તેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનો પણ સમાવેશ કરેલ છે, તે ખૂબ જ આવકારદાયક છે. ઉપરાંત હવે તો આ 5 વર્ષમાં 80-90 સ્ટુડન્ટ્સને એડોપ્ટ કરવાનું વિચાર્યું છે, જે ખૂબ જ સરસ છે. આ સ્પોન્સરશીપના ટ્યુશન ફી, રજિસ્ટ્રેશન ફી, ઓપી, આઈટી, જીએમસીએસ ફી, અહીંયા સુધી કે ટ્રાન્સપોર્ટ એક્સપેન્સ બધો આ પીમેટ ઉપાડે છે. અને આ ઉપરાંત મિનિમમ 50,000 રૂપિયા જેટલો વાર્ષિક ખર્ચ આવે છે. અને તમે વિચારી શકો છો 1 વર્ષમાં 50,000 રૂપિયા એક સ્ટુડન્ટ પાછળ, જે ખૂબ જ વધારે હોય છે. અને અહીં જે સમગ્ર ગુજરાતમાંથી જેમ પસંદ કરવામાં આવે છે તેવી રીતે જ બિહારમાંથી પણ અહીં તો એપ્લિકેશન મળી રહી છે કે એ લોકોને સીએ બનવું છે, પરંતુ જગ્યા અને ફંડના અભાવે એ પોસિબલ થઈ શકતું નથી. અમારા જેવા સ્ટુડન્ટને સીએ વિશેનું મહત્વનું જ્ઞાન મળી રહે તે માટે શહેરના સૌથી વધુ પ્રતિષ્ઠિત એવા સીએ જય છાયરા સર અને સીએ રવિ છાવછડિયા સર ત્યાં ભણાવવામાં આવે છે. અને અલ્હમ્દુલિલ્લાહ ખૂબ જ સારું છે કે આવા લોકોએ પણ પીમેટને સહકાર આપ્યો છે અને આર્થિક સહાય પણ કરે છે, તેથી પીમેટ વતી હું તેમનો આભાર પણ માનું છું. આ ઉપરાંત જેમ કે અહીં બેસેલા છે ત્યાં જીએમસીએસના પ્રોફેશનલ ઇરફાન સર અને સુમૈયા મેડમનો પણ ખૂબ આભાર માનું છું કે જે અલ્હમ્દુલિલ્લાહ ફ્રીમાં પણ પ્રોત્સાહન અને માર્ગદર્શન ખૂબ જ પૂરું પાડ્યું છે. અને હવે તો જાણવા મળ્યું છે કે એડવાન્સ એક્સેલ આ કમ્પ્યુટરનો એક સબ્જેક્ટ હોય છે કે જેની અંદર મુસ્લિમોને ખૂબ જ જરૂર પડે છે કે જો એક્સેલનું નોલેજ હોય તો તેઓ આગળ ખૂબ જ સારી રીતે પ્રદર્શન કરી શકે છે. અને અલ્હમ્દુલિલ્લાહ તે લોકોએ આ વિશે ખૂબ જ સારું પ્લાનિંગ કર્યું છે અને અમે તેના માટે ઉત્સુક પણ છીએ. પીમેટ આ ફક્ત સી માટે જ નહીં, પરંતુ હવે તો હાયર સેકન્ડરી પછીના જે વિજ્ઞાન શાખાઓ છે તે માટે મોટા ભાગની એન્જિનિયરિંગ અને મેડિસિન જેવી વિદ્યા શાખાઓ માટે પણ ખૂબ જ સારું પ્લાનિંગ કર્યું છે. અને તે માટે અલ્હમ્દુલિલ્લાહ એક ઉપર માળ બનાવવામાં આવેલ છે, તેથી 30 સ્ટુડન્ટ જેટલી કેપેસિટી હજુ વધી શકે છે. અને આ ઉપરાંત જે સૌથી મહત્વની વાત દીની તાલીમ, તેના માટે અલ્હમ્દુલિલ્લાહ એક મૌલાના અબ્દુલ ગની દામતુ બરકાતુ સાહેબને પણ અહીં દરરોજ જે દીની તાલીમ માટે ભણાવવામાં આવે છે, તેથી વિદ્યાર્થીઓનું ચારિત્ર ઘડતર સુધરે અને તેઓ એક સારા મનુષ્ય બની શકે. રમતગમત ક્ષેત્ર આ ક્ષેત્ર એવું છે જેની પાછળ મોટાભાગના ધ્યાન આપતા જ નથી. શિક્ષણ સારી વસ્તુ છે અલ્હમ્દુલિલ્લાહ, અને રમતગમત આ પીમેટ હવે રમતગમત વિશે પણ સારું એવું આયોજન કર્યું છે. અને આજે WICSA દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન છે, જેમાં આજે 4 વાગે ઇકલેરા ખાતે એટલે ભેસ્તાની જે આગળ છે ત્યાં એક ટુર્નામેન્ટ રમવાનું છે. અને એમાં એક સારી વાત એ છે કે આપણી પીમેટના સ્ટુડન્ટ પીમેટ વોરિયર્સ કરીને છે અને તેઓ આજે પ્રદર્શન કરશે, તમે જોવા જઈ શકો. આ તબક્કે હું એક બીજી વાત જાણવા માંગુ છું. અહીં એક સ્પોન્સર સ્ટુડન્ટ નઈમ મંસૂરી કરીને છે, તેણે હમણાં જ હજુ 2 દિવસે ગઈકાલે રમીને આવ્યો છે. નેશનલ પ્લેયર છે, ઇઝ અ નેશનલ પ્લેયર. અને તેણે અલ્હમ્દુલિલ્લાહ કબડ્ડી, ખો ખો, એથ્લેટિક્સમાં પણ નેશનલ લેવલ સુધી રમી આવ્યો.
ઉપરાંત એણે એથ્લેટિક્સમાં 100 મીટર અને 200 મીટરમાં ફર્સ્ટ રેન્ક, ઓલ ઓવર ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક હાંસલ કર્યો છે. અને તે 29 જુલાઈ 2012 ના રોજ મુંબઈમાં આવેલ યશરાજ સ્ટુડિયોમાં આમિર ખાન સાથે સત્યમેવ જયતેના પ્રોગ્રામમાં પણ એણે ઇન્ટરવ્યુ આપ્યું છે. આ ઉપરાંત ભટારમાં સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ, જેમાં એ સ્ટુડન્ટે 10 વર્ષ ધોરણ 3 થી ધોરણ 12 સુધી એમ 10 વર્ષ 20,000 ટોટલ 20,000 સ્ટુડન્ટ માંથી એકમાત્ર મુસ્લિમ તરીકે એ સ્ટુડન્ટે ઘણી સિદ્ધિઓ મેળવી છે. છેલ્લે પીમેટ ને સહકારરૂપ તેવા તમામ ટ્રસ્ટીઓ, ડોનરો, વોલન્ટીયરો તમામને અલ્લાહ કબૂલ ફરમાવી બહેતરીન બદલો અતા ફરમાવે તેવી દુઆ સાથે વસ્સલામ. વેરી ગુડ, થેન્ક યુ વેરી મચ. જેમ જણાવ્યું તેમાં પીએમઈટી તરફથી સ્પોર્ટ્સને પણ મહત્વ અને પ્રોત્સાહન એડેપ્શન સ્કીમ શરૂ કરી છે. એ સીએ એડેપ્શન સ્કીમ હેઠળ પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના સૌ પ્રથમ નેશનલ ઇવેન્ટમાં ખોખોમાં નેશનલ લેવલ પર ભાગ લઈને પધાર્યા છે. સંસ્થા એનું સન્માન કરે છે. સુરત ખાતે બાળ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં સમાજનો રહ્યા છે. અને જેમને આઈઆઈટી રૂડકી ખાતે એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળ્યું છે એમને પણ સંસ્થા વતી ખાસ સન્માન કરવામાં આવે છે. જે આપણા વિદ્યાર્થીઓ માટે પ્રણામ. હવે જે ટીમના ચેમ્પિયન કેપ્ટન હસન